જય હિન્દ જય ભારત ભાઈ બધા મિત્રોને, જય માતાજી. આવી ગઈ આપણે આપણે તાલાડા. આપણે આવ્યા આજનું કામ છે આપણે કૂડો હજવાનું. આ ભાઈને લગભગ વેરાવળ દુકાન છે અને અત્યારે આ લોકોએ નવી તાલાડા પણ કરી છે દુકાન. અને તમારું નામ શું છે ભાઈ? અતુલભાઈ. અંકુર. અંકુરભાઈનું નામ છે ભાઈ. અને તે કમ્પ્લીટ આપણે બસ સ્ટેશનની બાજુમાં છે ને, તમારા કયો ખાંચો કહેવાય? ગાયત્રી મંદિરવાળો રોડના ખાંચામાં ભાઈની દુકાન આવે ને. તો અત્યારે ભાઈ જ્યાં રીતે કાતર હજાવે પછી આપણો કૂડો લેશે. ભાઈનું નામ છે અંકુરભાઈ. ભાઈના કાર્ડ છે અંકુરભાઈ, બારડ અંકુશભાઈ, નરેન્દ્રભાઈ અને બારડ હિતેશભાઈ. આનું તાલાળાનું ટૂંકમાં છે સરનામું. આનું તાલાળાનું સરનામું છે. અને આ એક બ્રાન્ચ છે બીજી વેરાવળ. ત્યાં તો વેરાવળ તો બે ત્રણ વાર આવી ગયો. વેરાવળ બે ત્રણ વાર આવી ગયા ભાઈને અહીંયા આપણે જઈએ. પછી મને ભાઈએ કીધું હતું આપણે વાણંદ થઈને કે આપણે તાલાળા પણ દુકાન પડી ગઈ ભાઈ, કૂડા પાથર ને બધી હજવાની. અંકુરભાઈ ધીરે ધીરે આ રીતે ઇલેક્ટ્રોનિક મોટરમાં છે. ઇલેક્ટ્રોનિક મોટરમાં છે જ નહીં અંકુરભાઈ? ઇલેક્ટ્રોનિક મોટર છે ભાઈ. આ રીતે વ્યવસ્થિત અંકુરભાઈ ધીરે 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 પાથર હજવાનું કામકાજ આવે ને પછી આપણો કૂડો લે. હવે તો ભાઈ હુડા હજવા વાળા બે ક્રિયા બાકી લગભગ હકે લઈ ગયા કા. પેલા અમારે વેરાવળ જવું પડતું પણ હવે આ ભાઈ અત્યારે તાલાડા ચાલુ કરી દીધું એટલે તાલાડા તો અમારે દુકાને નો માલ લેવા આવવાનો છે. આ બીજું કહેવાનું સાધન છે કે આ બધા આને આયરેજ જોતા બ્લેડ ઉગા. હા હા, આ બાજુ જે છે એ હોપારીની આપણે જે મશીન હોય ને તેની બ્લેડ ઓવરાવવાનું કામ કરે. અને અહીંયા મોટું સફેડું ફરે એમાં ભાઈ ગુડા ને કાકર ને એવું કામ કરે. અરે હજી વાત આવું કામકાજ છે ભાઈ હુડો હજવાનું અમારે. અંકુશભાઈ બારડનું, અંકુશભાઈ નરેન્દ્રભાઈ બારડ નામ છે ભાઈનું. તો ગમે ત્યારે તારાડ આવો કોઈને હુડા કે કાતર કે હજવી હોય તો અંકુશભાઈ બારડને મળજો. બહુ વ્યવસ્થિત ભાઈ કામકાજ છે એનું. કારણ કે અમે વર્ષોથી આ આપણે વેરાવળ હજાવતા પણ અત્યારે આ ભાઈ તાલાળા શરૂઆત કરી દીધું એટલે તાલાળા તમને માલ લેવા આવતા જ હોય દુકાનો. એના માટે બહુ વ્યવસ્થિત કામ છે. જો કંઈ ઘટે નહીં એવું અંકુશભાઈનું. અંકુશભાઈ મારી જેમ કાનમાંથી પેલું કાઢે નહીં ભાઈ યાર. એનું કારણ છે કે મોજમાં જ રહે 24 કલાક અને મોજમાં રહીએ તો જ ધંધો થાય કાં ભાઈ. અંકુશભાઈ માથું હલાવે કે સાચી વાત છે તમારી. આ છે ભાઈ અંકુશભાઈનું તાલાળાનું સરનામું અને આ છે વેરાવળનું સરનામું. જે પણ કોઈને લાગુ પડતા હોય ત્યાં રીતે સકડ ગડબડાથી બોલાવી લેજો. અંકુશભાઈની લીઝ જોતા જાય ને હવે પાત્રમાં બોલ ધીરે ધીરે પીલી દીધો. પાના પકડીને આ બધી સાઈડમાં જ પડ્યા હોય. અંકુરભાઈના કાનમાં કમ્પ્લીટ બ્લૂટૂથ નાખી ગયેલું હોય એટલે 24 કલાક મોજમાં જ રહી. કારણ છે કે ગીત બીત સાંભળતા હોય. કામ છે કે ધંધો એવો છે બાકી કંટાળો આવે કા. અવાજ જો આનો અવાજ ટૂંકમાં ન આવે. અંકુરભાઈને એમ કહેવાનું છે કે આમાં ધડરાટિયું બોલતું હોય ભાઈ, મોટરમાંથી હાલતું હોય આ ભાઈ એટલે. અંકુરભાઈ મોજમાં ભાઈ કાતર પાતરને વ્યવસ્થિત કરી દીધી. એ જોઈ 5 વખત હો પછી જ આપે. એનું કારણ છે બાકી મોજમાં ન આવે જ્યાં સુધી ને મજા ન આવે જ્યાં સુધી ક્યાં કરે. એનું કારણ છે કે આ લોકોનું નામ માથે જ ધંધો હાલે કે નહીં. વર્ષો કેટલા વર્ષ થઈ જાય છે આમાં? 5મી પેઢી. ઓહો, આ લોકોને 5મી પેઢી વહી ગઈ ભાઈ આમાં. અને અમે તો એમ માનો ને કે 20-25 વર્ષ થયા ધંધામાં ફલવાના પણ આ લોકોએ 5મી પેઢી કાઢી નાખી એટલે ભાઈ વારસો આ લોકોએ જાળવી રાખ્યો. હુડા ટૂંકમાં હુડા છે કાતરું છે આ બધી હજવાનું કા. અંકુરભાઈ બાપદાદાનો ધંધો છે ભાઈ આ લોકોને એમ કહીશ. અંકુરભાઈ બારડ આપણે, અંકુરભાઈ નરેન્દ્રભાઈ બારડ. પ્રોપર તો તમારું વેરાવળ કે અંકુરભાઈ? કોડીનાર એરિયો. અંકુરભાઈનો ભાઈ કોડીનાર એરિયો છે. ગામ આમ પ્રોપર કોડીનાર કે બીજું? બહુ બહુ ભાઈ સેટું ગામ આવે ઉપલેટા બાજુ પણ રેણા કામ જૂનું એનું કોડીનાર છે. આ રીતે કામકાજીનું
પૂરા છે, કાતરું છે, આ બધી હજવાનું કામ કાંઈ આવે ભાઈ. વ્યવસ્થિત નરિયાની લીસ કઈ ડેર રાતો લાગે મારી. હા હા, એ સાચી વાત છે તમારી. આ કેવાનું અંકુરભાઈ હોય આપણે પાવડરનું? યા તો ઘાથી તો હશે જ ને એમ કહો. આ ઘસાથી તો હશે જ ને અમુક ટાઈમ, એટલે બદલાવી પડતી હશે ને. એક વર્ષ હાલે ભાઈ આ જે તેનું સફેડું છે આપણે હજવાનું. અંકુશભાઈ ધીરે ધીરે એમાં નદી ગહે જાય ભાઈ, કારણ કે તેને મોજ આવે જ્યાં સુધી ગહે એનું, કારણ છે કે એના નામ માથે ધંધો હાલે. જો બ્લૂટૂથ નાખી કરશે અંકુશભાઈ, સીધી વાત કરી લીધી એટલે આમાં શું છે કે એનો અવાજ બવાજ કંઈ ના આવે. અંકુશભાઈ મોજમાં ને આપણે મોજમાં હુડો હજાઈએ એટલે જો આપણો હુડો પીડ્યો જાવ રીતે તાપ થતો હોય ધીરે ધીરે. તો અંકુશભાઈ મો હાલે ભાઈ આપણે તાલાડ આવ્યા હતા એટલું આજે આનો લોક બનાવી નાખો આપણે. નક્કી જ કર્યું હતું કહું આપણે હુડાવાળાનો લોક બનાવવાનો છે ફાઇનલ. અંકુશભાઈની ત્યાં મુલાકાત કરવાની કે આપણે 10-15-20 મિનિટ બગાડવાની છે ત્યાં, ત્યાંનો લોક બનાવવાનો છે. પાંચમી પેઢી છે ભાઈ આ લોકો આમાં જળવાઈ ગયેલ છે. ટૂંકમાં પાંચ પેઢી થઈ ગયા લોકોને, પાંચ પેઢીથી આ લોકો કામ કરે છે ભાઈ કૂડા હજવાનું કામ. હા હવે સપસપ બોલે ભાઈ કાતરમાં, એને મોજ આવી છે જ્યાં સુધી તો એ અડાડ્યા જ કે છે. જો આ લોકોનું નામ છે ને ભાઈ નામ માટે ધંધો હાલે, બાકી પાંચમી પેઢીથી કોઈ ધંધો જળવાઈ ન રહે. કાં કુછ ભાઈ પાંચમી પેઢી છે અંકુશભાઈ કે. હા ઘરાકને સંતોષ થાય ને ત્યાં એ લોકોને મજા આવે, એનો સંતોષ તો આપણો ધંધો. કાં ભાઈ આવું બધી કામકાજ છે આ લોકોનું ભાઈ વ્યવસ્થિત અંકુશભાઈ, કંઈ ઘટે નહીં એવું. તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જગતનો તાત ખેડૂત છે ને આજનું કામ કરતું આપણે ભાઈ જે હુડો હજાવ આવ્યા અંકુશભાઈ બારને ત્યાંનું લોંગ વિડીયોનું સપોર્ટ કરજો. જય જવાન જય કિસાન, વંદે માતરમ, જય હિન્દ, જય ભારત.